તે બાબત પર તેમણે સંશોધનો કર્યા છે અને હાલમાં તેઓ ઘણી યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે ચાલો આપણે એમને મળીએ નમસ્તે પટેલ સાહેબ પટેલ સાહેબ અમારે સૌ પહેલા એ જાણવું છે કે આપણી શિક્ષણ પદ્ધતિ આજની જે છે તે કેવી છે આજની શિક્ષણ પદ્ધતિ અંગ્રેજોએ જ્યારે આપણને આપી એમાં બહુ મોટું પરિવર્તન આપણે કરી શક્યા નથી પાંત્રીસ ટકાએ એ પાસિંગની જે પદ્ધતિ મેકોએ આપેલી એ પછીની જે આપણી ગુરુ પરંપરાની પદ્ધતિ હતી એને આપણે ભૂલી ગયા છીએ અત્યારની પદ્ધતિમાં કેટલાક પરિવર્તનોની જરૂર છે અને જો એ પરિવર્તનો થશે તો ચોક્કસ શિક્ષણની અંદર ગુણવત્તા આવશે અને બાળકો વધારે સારા તૈયાર થઈ શકશે હવે જ્યારે સાહેબ આપણે બાળકોના શિક્ષણ ક્ષેત્રે જે અન્યાય જોવામાં આવે છે તો સામાજિક ન્યાયને આપણે આ સમજવું છે આ બાબતે તો સામાજિક ન્યાય કોને કહીશું બાળકના સંદર્ભમાં જોઈએ તો સામાજિક ન્યાય એ સંદર્ભમાં કહી શકાય કે બાળક નાનું છે એને બધા વડીલો જેમ કે એમ કરવાનું છે પોતાની ઈચ્છાઓ છે એને દબાવી અને વડીલોની ઈચ્છાઓને માન આપવાનું છે આવું જ્યારે થાય છે ત્યારે જાણે અજાણે બાળક ઉપર આપણે અન્યાય કરીએ છીએ ખાસ કરીને કેટલાક મા બાપો બાળ ઉછેરની અંદર એવું સમજતા હોય છે કે બાળકને રમકડા એટલે શાંત થઈ જશે ખરેખર રમકડા આપવાથી બાળકના દિલની અંદર જે જગ્યા છે પ્રેમની એ ભરાતી નથી રમકડાથી ઘર ભરાઈ જાય છે પણ બાળકને થતો અન્યાય છે એને પ્રેમ અને હુંફ મા બાપના મળવા જોઈએ એ મળતા નથી આજની બાળકોના અન્યાયની આ એક મોટી સમસ્યા છે આપણે બાળકોને અન્યાયની વાત કરીએ પણ બાળકને જે અન્યાય થાય છે કોના કોના તરફથી થતો વધારે જોવા મળ્યો છે સામાન્ય રીતે બાળકોને અન્યાયમાં શરૂઆતમાં એના ઉછેર વખતે જાણે અજાણે મા બાપ દ્વારા અન્યાય થતો હોય છે મેં તમને હમણાં કહ્યું એમ કે બંને મધર અને ફાધર જોબ કરતા હોય કામે જતા હોય બાળકને એકલું છોડી દે છે બાળકને જે હું ફને પ્રેમ મળવો જોઈએ જે એમનો સહવાસ મળવો જોઈએ એ મળતો નથી કારણ કે મા બાપનો મોટાભાગનો સમય અર્થોપાર જન્મ જાય છે અને એના કારણે બાળકને એકલવાયુ છોડી દે છે નાના ભાઈ બહેનોના આ અત્યારે અમદાવાદ શહેરો જેવા મેગ્ર સિટીમાં તો ઘોડિયાઘરમાં અને બેબી સિટીંગમાં મોકલતા બાળકોને થઈ ગયા છે ત્યારે એ સંજોગોમાં બાળકને જે લાગણી છે જે જરૂરિયાત છે એ મળતી નથી બીજો અન્યાય થાય છે શિક્ષકો તરફથી જ્યારે શાળામાં દાખલ થાય છે ત્યારે કેટલીક વખત શિક્ષકો એના ક્રિયાક્રમ પ્રમાણે નિયમ પ્રમાણે બાળકને એ કામ સોંપી દે છે પણ દરેક બાળકની પાસે વિશિષ્ટ શક્તિ છે એવરી ચાઇલ્ડ ઇઝ સ્પેશિયલ એ સિદ્ધાંતને સમજતા નથી અને જાણે અજાણે બાળકને અન્યાય કરતા હોય છે ત્રીજો અન્યાય થતો હોય છે સમાજમાં કેટલીક વખત એ આજુબાજુના પડોશીઓ બાળકને સમજતા નથી એક બાળકને ખૂબ ઊંચા ટકા આવે છે જાણે જાણે બીજા બાળક સાથે એની સરખામણી કરે છે અને જે બાળક નબળું છે એની સારા બાળક સાથેની સરખામણીથી નબળા બાળકના માનસ પર જે અસર થાય છે એ ખરેખર મોટો સામાજિક અન્યાય છે આપણે ત્યાં અત્યારે હાલ આ પરંપરા હજુ લોકોને સમજાવી અને બોલાવવાની જરૂર છે મિત્રો સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે બાળકને બનવું હોય ચિત્રકાર અને મા બાપ એવું ઈચ્છે કે પોતાનું બાળક ડૉક્ટર બને એન્જિનિયર બને તો જ્યારે સમાજની અંદર જ્યારે જયારે બાળકને બનાવવું છે તો માત્ર મા બાપ જ પોતે શોધી કાઢે છે કે બાળક આ પદવી લેશે પણ બાળકની ઈચ્છા કંઈક બીજી જ જોવા મળે છે મોટાભાગે આપણા ત્યાં આ વસ્તુ તમે કહો છો એ બહુ સાચી છે કારણ કે બાળક જ્યારે જન્મે છે ત્યારથી એને મા બાપ સારી રીતે ઓળખી શકતા નથી એની પાસે જે શક્તિઓ છે એની જે પોટેન્શિયલ એબિલિટી છે એને જાણવાનો પ્રયત્ન ભાગ્યેસ થાય છે માત્ર બાળકને સમજાવવાનો પ્રયત્ન થાય છે અને બાળક ઉપર મા બાપ પોતાના જે વલણો છે પોતાની ઈચ્છાઓ છે સુષુપ્ત ઈચ્છાઓ છે એને લાદવાનો પ્રયત્ન કરે છે સાથે સાથે બાળકની અંદર જે સુષુપ્ત શક્તિઓ છે શાળાઓમાં પણ આજે એના અંગેના કાર્યક્રમો ઓછા થાય છે બાળકને વ્યક્તિગત રીતે આજે સમજવો હોય તો શિક્ષકો પાસે સમય નથી હોતો બાળકને સમૂહમાં બેસાડવામાં આવે છે ત્યારે બધા બાળકોની લર્નિંગ કેપેસિટી સરખી નથી હોતી અને એના કારણે કેટલીક વખત સ્લો લર્નર્સ બાળકો છે જેને આપણે ડિસ્લેક્સે આ પ્રકારના માનસિક રોગોથી પીડાતા બાળકો હોય છે કેટલાક બાળકો સ્લો રીડર હોય છે કે બહુ ધીમું વાંચી શકતા હોય છે અને સમૂહમાં જ્યારે શિક્ષક એકસાથે શીખવે છે ત્યારે આ બધા નબળા બાળકો છે એને બહુ મોટો અન્યાય થતો હોય છે અને એના સંદર્ભની અંદર શિક્ષકોએ અને શાળાઓએ કંઈક વિચારવું જોઈએ અને એ અંગેના કાર્યક્રમો જોઈએ પ્રોફેસર સાહેબ આપણે વાત કરી કે શિક્ષકો દ્વારા પણ એમને અન્યાય થતો હોય છે પરંતુ હું એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે આપ એજ્યુકેશન ફેકલ્ટી સાથે સંકળાયેલા છો શિક્ષકો પણ આપણે ત્યાંથી જ તૈયાર થતા હોય છે તો એવી કોઈ પદ્ધતિ ન સ્વીકારી શકે કે જેથી એમનામાં પણ આ જે અન્યાય થતો જોવા મળે છે ઓછો કરી શકાય ચોક્કસ શિક્ષક પ્રશિક્ષકની તાલીમની અંદર આ બાબતને આવરી લેવી જોઈએ ખાસ કરીને જ્યારે બાળક સાથે શિક્ષક હોય છે ત્યારે બાળકને સમજવું બહુ જ જરૂરી છે મોટાભાગે શિક્ષકો આજે જે પરિસ્થિતિ અત્યારની છે એની અંદર શિક્ષણ આખું ક્રિયાકાંડ બની ગયું છે મિકેનિકલ પ્રોસેસ દ્વારા ખૂબ જ ઝડપથી બાળકને તૈયાર કરવાનો પ્રયત્ન થાય છે શિક્ષક એવું માને છે કે હું બાળકને મારો કોર્સ પૂરો કરું છું એને જોઈએ એ બધી માહિતી આપું છું પણ માહિતી આપવાથી એને કેળવણી નથી મળતી માહિતી આપવાથી એની જે જરૂરિયાત છે એ પૂરી થતી નથી કેટલીકવાર બાળકની અંદરના મનોભાવો મનોવલણો જાણવા હોય તો ચોક્કસ પ્રકારના આપણી પાસે કસોટીઓ છે એનો જો ઉપયોગ કરવામાં આવે તો બાળકના મનોવલણો મનોભાવો એની સુષુપ્ત શક્તિઓને આપણે માપી શકીએ છીએ અને જો એ દ્વારા પ્રયત્નો કરવામાં આવે તો ચોક્કસ બાળકની અંદર કેવા પ્રકારની ઈચ્છાઓ છે એને ક્યાં જવું છે એ શું ઈચ્છે છે એ અંગેનું આપણે માર્ગદર્શન આપી શકીએ શિક્ષક માટે હું એવું કહીશ કે મેં છેલ્લા પચીસ વર્ષના મારા શિક્ષક પ્રશિક્ષકની તાલીમમાં ઘણા પ્રકારના શિક્ષકો જોયા છે શિક્ષક એવા પણ છે કે જે વિદ્યાર્થી સાથે પોતાનું સમગ્ર અસ્તિત્વ આપીને સમર્પિત થઈને કામ કરતા હોય છે અને જેને પ્રાણવાન શિક્ષકો કહી શકાય અને એવા શિક્ષકો પણ છે કે માત્ર ઘડિયાળના કાંટે આવે છે અને ઘડિયાળના કાંટે શાળામાંથી જતા રહે છે કેટલીક વાર તો એવું બને અમદાવાદ જેવી મોટી સિટી જે છે એની અંદર કે શાળાનો ઘંટ વાગે ત્યારે શિક્ષક પહેલો નીકળી ગયો હોય અને બાળકો શાંતિથી ઉતરતા હોય ત્યારે આ પ્રકારના જે શિક્ષકો છે એ માત્ર વ્યવસાયને વરેલા છે બાળકને સમર્પિત શિક્ષકો નથી હોતા ખરેખર શિક્ષકો જો સમર્પિત હોય તો એનામાં બે મહત્વની લક્ષણિકતાઓ હોવી જોઈએ કે ચાઇલ્ડ સેન્ટર હોવો જોઈએ અને બીજું એ સમાજને ધ્યાનમાં રાખીને બાળકોને તૈયાર કરતો હોવો જોઈએ કારણ કે આવતીકાલનો સમાજ છે એ બાળકોથી બનવાનો છે બાળકો એ ભવિષ્યના નાગરિકો છે એના ઘડતરમાં જો શિક્ષક રસ લેશે તો હું માનું છું કે એ શિક્ષકોને આપણે આદર્શ શિક્ષકો બનશે મિત્રો પટેલ સાહેબે વાત કરી કે શિક્ષક શાળા છૂટે અને સીધો ઘરે જતો રહે છે મારે એકવાર એક બેન શિક્ષિકા બેનને મળવાનું થયું તો મેં એમને આ જ પ્રશ્ન પૂછેલો કે બેન તમે શાળા છૂટ્યા પછી શું કરો છો તેમણે કહ્યું કે હું બીજા ટ્યુશનને બધું કરું છું મેં કીધું કે શિક્ષણમાં તમને એટલું નથી મળી શકતું કે શા માટે આપણે તમારે બીજું કામ કરવું પડે છે તેમણે કહ્યું કે શિક્ષણમાં પગારે જ ક્યાં મળે છે ત્યારે શિક્ષક આર્થિક ઉપાર્જન જો વ્યવસ્થિત ના મેળવી શકતો હોય તો જ્યારે આપણે એની પાસેથી જે અપેક્ષાઓ માગીએ છીએ તો કેવી રીતે ફળીભૂત થઈ શકે છે ચોક્કસ શિક્ષકને સમાજની એક ફરજ છે કે શિક્ષકને અર્થોપાર્જન એટલું તો આપવું જ જોઈએ કે બાળકમાં સમર્પણની ભાવનાથી કામ કરી શકે જો એ ના આપી શકતા હોય તો માત્ર શિક્ષક ગુનેગાર નથી સમાજ પણ ગુનેગાર છે સરકાર પણ એમાં દોષિત છે અને એ માટેના ચોક્કસ પગલાં લેવા જોઈએ પણ મેં એવા શિક્ષકો પણ બેન જોયા છે કે જેને ગવર્મેન્ટ દ્વારા પૂરો પગાર મળે છે અને છતાં પણ એ માત્ર પગારને ધ્યાનમાં રાખીને જ કામ કરે છે માધ્યમિક શિક્ષણની અંદર છેલ્લા પાંચેક વર્ષથી નિદાન કસોટીની શરૂઆત કરી છે અને નિદાન કસોટીમાં નબળા બાળકોને શોધી કાઢવામાં આવે છે પણ એના પછી એ નબળા બાળકોને ભણાવશે કોણ કારણ કે શિક્ષક પાસે તો સમય જ નથી પાંચ કલાકના શાળા સમય દરમિયાન એ એના પોતાના તાસના કાર્યમાં હોય છે અને બાળક વર્ગની બહાર નીકળી શકતું નથી જ્યારે બાળકને સમય હોય છે ત્યારે શિક્ષક હાજર નથી હોતો આવા સંજોગોની અંદર જો શિક્ષકોને સંબંધિત ભાવથી નબળા બાળકો માટેનો વિશિષ્ટ કાર્યક્રમ કરે અથવા સરકાર દ્વારા અથવા તો એનસીઆરટી દ્વારા ટીચર સ્ટુડન્ટ રેશિયો માટે કંઈક વિચારવામાં આવે કારણ કે વિશ્વની અંદર ટીચર સ્ટુડન્ટ રેશિયો જે છે એના કરતાં આપણે ત્યાં લગભગ ડબલ છે આપણે ત્યાં દરેક વર્ગમાં પચાસથી વધારે વિદ્યાર્થીઓ છે એક શિક્ષક માટે વિશ્વની અંદર વીસથી વધારે વિદ્યાર્થીઓને આદર્શ માનતા નથી એટલે પ્રત્યેક વન ટુ વન ટીચિંગ કરવું હોય બાળકનું બહુ નજીકથી ધ્યાન રાખવું હોય તો ટીચર સ્ટુડન્ટ રેશિયો જે છે એને સેટઅપ કરવાની જવાબદારી પણ સરકારની છે એનસીઆરટીની છે અને તો જ શિક્ષક આ બધું કામ કરી શકે છે તો સાહેબ આપ જે વાત કરો છો કે આ આ રેશિયો પ્રમાણે હોવો જોઈએ તો શું અત્યાર સુધી આ આ નહોતું શિક્ષણ પદ્ધતિમાં આમ તો ધ્યાન આવ્યું છે ઘણા બધા જાણે છે ઘણી વખત એના અંગેના સૂચનો કરવામાં આવે છે પણ કેટલીક આપણી મર્યાદાઓ છે આપણા દેશની કે આર્થિક બાબતો જ્યારે ધ્યાનમાં આવે છે ત્યારે કેટલીક બાબતોનું સમાધાન કરવામાં આવે છે એમાં આ સ્ટુડન્ટ ટીચર રેશિયોને પણ એ સમાધાનના ભાગરૂપે લેવામાં આવે છે પરિણામે એ શિક્ષકો જે છે એનું કાર્ય બહુ જ વધારે રહે છે મેં તો એવું પણ જાણ્યું છે કે કેટલાક હાયર સેકન્ડરીના વર્ગો અમદાવાદની અંદર પંચોતેર એસીથી પણ વધારેના હોય છે અને છતાં શિક્ષકો ત્યાં કામ કરવું પડે છે એટલે આ સંજોગોની અંદર સ્ટુડન્ટ ટીચર રેશિયો જે છે એ પણ એક મહત્વનું પરિબળ છે મિત્રો ક્યારેક એવું પણ બનતું હોય છે કે બાળકને શાળાએ જવું ગમતું નથી મેં તો ક્યાંક એવું પણ જોયું છે કે જ્યાં નામાંકિત પ્રતિષ્ઠિત શાળા છે જેને શિક્ષણ આપવું છે પરંતુ જે શાળાની અંદર ચલાવી લેવામાં આવે તો ત્યાં એ બાળક એ શાળામાં પ્રવેશ કરતું હોય છે તો પટેલ સાહેબ આ વિશે આપ પ્રકાશ પાડશો બાળકને આજે શાળામાં જવાનું હોય તો નથી ગમતું એ વાત સાથે હું સમજ છું કારણ કે ગયા વર્ષે મેં મારા એમએડના વિદ્યાર્થીઓને એક સંશોધન કરાવેલું અને બહુ નાના પાંચ પ્રશ્નો એને મેં બાળકોને પૂછવાના કહેલા એમાંનો એક પ્રશ્ન એ હતો નાના બાળકોને કે શાળામાં તમને સૌથી આનંદની ક્ષણ કઈ લાગે છે ત્યારે બાળકોનો એક સામાન્ય જવાબ હતો મોટાભાગના બાળકોનો કે શાળા છૂટવાનો જે ઘંટ વાગે છે એ આના માટેની સૌથી આનંદની ક્ષણ છે આ બાળકોનો જવાબ આપણને વિચારતા કરી મૂકે છે શિક્ષણશાસ્ત્રીઓને શિક્ષકોને અને આજના શિક્ષણ સાથે સંકળાયેલા તમામ લોકોને કારણ કે શાળાનું વાતાવરણ એવું તો કહેવું છે કે બાળકને ઘંટ વાગતા જ ભાગવાનું મન થાય છે શાળાનો ઘંટ વાગે અને જે કિક્યારી સાથે બાળકો ભાગે છે એટલા આનંદ સાથે બાળકને શાળાએ આવતું જોયું છે નથી આવતું આ પ્રશ્નનો પણ જવાબ આપણે વિચારવો જોઈએ કારણ કે શાળાનું વાતાવરણ છે એ બાળકને અનુકૂળ નથી બાળકની રુચિને અનુકૂળ નથી અને જો બાળક ત્યાંથી ભાગવાની ઈચ્છા કરે છે તો શિક્ષકોએ શાળાના સંચાલકોએ અને શિક્ષણ સાથે જે લોકો અધિકારીઓ જોડાયેલા છે એમને પણ સ્કૂલ ક્લાઇમેટને બદલવા પડશે એક બહુ નાની વાત હમણાં આપણે એક સામાન્ય રમ ગમત માટે પણ જગણી શકીએ કે એક બાળક એના પિતા સાથે જતો હોય છે અને એક બકરીને ખેંચીને લઈ જતાં જુએ છે ત્યારે એને પૂછે છે પપ્પા આને ક્યાં લઈ જાય છે તો એના પપ્પા કહે છે કતલખાને ત્યારે બાળક કહે છે હું તો એમ માનતો હતો કે એને શાળાએ લઈ જાય છે તો આ એક નાની મજાક પણ તમે જુઓ કે કેટલી ગંભીર છે કે ખેંચીને લઈ જતું હોય ત્યારે એ માત્ર શાળામાં જ જતું હોય અને એ બાળક જ હોય એવી ગ્રંથિ બાળકના મનમાં પણ હોય છે એ પુરવાર કરે છે કે બાળકને રુચિકર છે એને અનુકૂળ છે એવા શાળાના વાતાવરણો નથી બન્યા એવા સ્કૂલ ક્લાઇમેટો બનાવવાની જરૂર છે કે જ્યાં મુક્ત સાહચર્ય હોય બાળકનું સ્વતંત્ર જોખમાતું ના હોય પોતે પોતાની રીતે કામ કરી શકતો હોય કોઈના દબાવ વિના કામ કરી શકતો હોય અને છતાં એ પોતાનું શિક્ષણ લઈ શકતો હોય આવી શાળાઓ પ્રયોગાત્મક રૂપે પણ થવી જોઈએ પુરાતન કાળના ગુરુકુળો તમે જુઓ તો આના એક ઉત્તમ નમૂના છે કે ખૂબ જ મર્યાદિત શાળા સંખ્યાની અંદર ગુરુકુળમાં વિદ્યાર્થીઓ હોય મુક્ત રીતે પોતે ત્યાં કામ કરતા હોય અને છતાં એક ઉત્તમ શિક્ષણ લઈ શકતા હતા જે આજની પરિસ્થિતિમાં કોઈ શાળામાં આવું વાતાવરણ જોવા મળતું નથી સાહેબ આપણે ગુરુકુળની વાત કરીએ એટલે હવે અત્યારની પદ્ધતિની અંદર વાત કરું તો કે અત્યારે નિવાસી શાળા અને બિન નિવાસી શાળા એ પણ જોવા મળે છે તો આમાં જે બાળક ઘડાતું હોય છે એમાં ક્યાંય નિવાસી શાળાની અંદર એને વધારે અન્યાય થતો જોવા મળે છે ખરો બંને પ્રકારની શાળાઓના કેટલાક લાભ પણ છે અને કેટલા ગેરલાભ પણ છે નિવાસી શાળાઓ એ બાળકને સમૂહ જીવન માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે સમૂહ સાથે કેમ રહી શકાય લોકોને અનુકૂલન સાથે કેવી રીતે રહેવું જોઈએ બાળકને એ નિવાસી શાળાઓમાં શીખી શકે છે પણ એની સાથે નિવાસી શાળામાં બાળકને મળતી સગવડતાઓ નિવાસી શાળામાં એના શિક્ષણમાં થતા લાભો જો એને ના થવાના હોય તો ચોક્કસ મા બાપ નિવાસી શાળાઓ વિચારતા નથી અમદાવાદમાં હમણાં ઇન્ટરનેશનલ સ્કૂલોમાં આ પ્રકારનો સેમી રેસિડેન્શિયલ સ્કૂલોનો ટ્રેન્ડ શરૂ થયો છે કે સવારે આઠ વાગે બોલાવે સાંજે છ વાગ્યા સુધી રાખે બપોરનું ભોજન શાળામાં હોય એટલે નિવાસી નથી પણ બપોરનું મિલ છે એ એને શાળામાં લેવાનું છે ત્યાં સમૂહ જીવનની કેટલીક બાબતો શીખવા મળે છે પણ સાથે સાથે કેટલીક ફરિયાદો પણ હોય છે કે બાળકને જોઈએ છે એવું રુચિકર ભોજન નથી આપી શકતા તો આ પ્રકારનું જો પ્રોફેશનલાઇઝેશન એમાં આવે તો નિવાસી શાળાઓ બાળકને નુકસાન કરી શકે છે માત્ર ટૂંકા સમય માટે જે શાળાઓ ચાલે છે મર્યાદિત સમય માટે આપણા ત્યાં એ શાળાઓ પણ કેટલીક સારું કામ કરે છે બાળકને શાળા તૈયાર કરે છે પણ એ છ કલાક માટે ચાલતી શાળાઓ છે તો ત્યાં મા બાપની જવાબદારી વધી જાય છે નિવાસી શાળાઓમાં મા બાપની જવાબદારી ખૂબ ખૂબ ઓછી હોય છે ત્યાં ત્યાંના સંચાલકો શિક્ષકો એની જવાબદારી ખૂબ મોટી હોય છે અને જો એ સારી રીતે વર્તે તો એ બહુ સારું કામ નિવાસી શાળાઓમાં કરાવી શકે છે પટેલ સાહેબ આપણે વાત કરી કે જ્યાં આદર્શ વ્યવસ્થા છે કે આવી ડે સ્કૂલ ચાલતી હોય કે નિવાસી શાળા ચાલતી હોય તો એવી શાળાઓના આપ નામ રજૂ કરી શકો હું નામ નહીં આપું પણ કેટલાક સંસ્કૃતિના ધામો કહી શકાય જેને વિદ્યાના ધામ કહી શકાય એવી ઘણી શાળાઓ ગુજરાતમાં છે એ આપણા માટે ગૌરવની વસ્તુ છે અને કેટલીક એવી પણ શાળાઓ છે કે જ્યાં બાળક મેં કહ્યું એમ ખેંચીને જવામાં આવે તો ભાગીને પાછા આવતા રહે એવી નિવાસી શાળાઓ પણ છે પણ છતાં ગુજરાતની અંદર ઘણી સારી નિવાસી શાળાઓ છે એ શરૂ થઈ રહી છે અને એ એક સારો ટ્રેન્ડ સમગ્ર ભારતમાં ગુજરાતમાં થયેલી નિવાસી શાળાઓ છે કારણ કે વચ્ચે એક ઓલ ઇન્ડિયા લેવલે સરખામણી થતી હતી જુદી શાળાઓની ત્યારે હું એની કોન્ફરન્સમાં હાજર હતો ત્યારે એ લોકોએ સંશોધન કરેલું એ રજૂ કરેલું કે ગુજરાતની નિવાસી શાળાઓ છે એની જે સગવડતાઓ છે એ બીજા અન્ય રાજ્યોની નિવાસી શાળાઓ કરતાં ઉત્તમ પ્રકારની છે એવું એ લોકોએ રજૂ કરેલું પ્રોફેસર સાહેબ આપે જે વાત કરી કે બાળકને જે ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જવું હોય તો મા બાપની એક ફરજ હોય છે કે તારે આ ક્ષેત્રમાં નહીં પણ બીજા ક્ષેત્રમાં જવાનું એન્જિનિયરિંગ જગ્યાએ અરે ચિત્રકારની જગ્યાએ તારે એન્જિનિયર બનવું અથવા ડોક્ટર બનવું તો મા બાપને શા માટે આવું વલણ રાખવું પડે છે તો આના માટે કોઈ જવાબદાર છે ખરું કે સમાજમાં એવી કોઈ પરિસ્થિતિ એવી પેદા થાય છે કે આ લોકો છે છે જવાબદાર મા બાપો બાળકને કંઈક બનાવવા માંગે છે હકીકતમાં બાળકને આપણે બનાવી શકતા નથી એની જાતે બનવું પડે છે એક નાનું ફૂલ છે એ કળી સ્વરૂપે હોય છે તો એને સૂર્યપ્રકાશ મળશે વાતાવરણ મળશે આપોઆપ કળીમાંથી ફૂલ બનશે એની કડીઓને ખોલવા માટે આપણે સવારે હાજર નહીં થવું પડે આજના બાપો એવું માને છે મા બાપુ કે પોતાનું બાળક છે એ પોતાની હાજરીમાં પોતે તૈયાર કરે છે પોતે એને ડૉક્ટર બનાવે છે બાળકને કોઈ બનાવી શકતું નથી એની જે શક્તિઓ છે એની પાસે જે પોટેન્શિયલ એબિલિટી છે એને ધ્યાનમાં રાખીને બાળકને જાતે જે બનવું હોય એના માટેનું વાતાવરણ પૂરું પાડવું જોઈએ મેં એવા કેટલાય કિસ્સાઓ જોયા છે કે બાળકને સાયન્સ લાઇનમાં નથી જવું અને એ સંગીતમાં ખૂબ જ રસ છે સારા ટકા આવે છે બાર સાયન્સમાં મેડિકલ લાઈનમાં જઈ શકે છે છતાં એવા બે ત્રણ મિત્રો મેં જોયા છે કે આજે સારા ડૉક્ટર છે પણ એને ઉત્તમ રસ તો સંગીતમાં છે એ મોટાભાગની સંગીત સભાઓ એટેન્ડ કરે છે પેશન્ટના ભોગે પણ એ સંગીતમાં જાય છે જો મને મળે છે ઘણી તો કહે છે કે જો હું એમબીબીએસ ના થયો હોત તો કદાચ ચોક્કસ સંગીતમાં મેં ભારતમાં ઉચ્ચ કક્ષાએ નામ મેળવ્યું હતું એ એની બુદ્ધિ કક્ષાથી થયો છે પણ એનો જે ઇન્ટરેસ્ટ છે જેનો રસ છે એ ખરેખર સંગીતનો હતો એટલે આ મિસ ક્લાસિફિકેશન કર્યું છે મા બાપે કે એને જ્યાં જવું જોઈએ એની જગ્યાએ ન જવા દેતા બીજી જગ્યાએ મોકલે છે આવું તો એક કિસ્સો માત્ર ઉદાહરણ છે પણ આપણા જે ભારતની અંદર ખાસ કરીને ગુજરાતમાં એંસી ટકા મા બાપ એવું માને છે કે બાળકને આમ બનાવો છે મારા ડૉક્ટરને હું શિક્ષક છું પણ એને એન્જિનિયર બનાવવો છે બાળકને પૂછવામાં નથી આવતું ખરેખર બાળકને પૂછવામાં આવે તો બાળક કંઈક જુદો જવાબ આપે છે આપણી પાસે એવા ઘણા મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે એવી ઘણી પ્રત્યક્ષ રીતે બાળકો પાસેથી માહિતી મેળવવા માટેના માહિતી પત્રકો છે કે બાળક શું ઈચ્છે છે જો બાળક શું ઈચ્છે છે જાણવાનો પ્રયત્ન કરવામાં આવે અને એ દિશામાં બાળકને મોકલવામાં આવે તો હું માનું છું કે ચોક્કસ બાળકનો જે વિકાસ છે એ ઉત્તમ થઈ શકે છે મા બાપ ઈચ્છે ત્યાં બાળક જાય છે કેટલીક વખત તો એ પહોંચી શકતો નથી ફેલ થાય છે તમે તમે જુઓ કે જ્યારે પરિણામો આવે છે દસ અને બારના અને એ કિસ્સાઓમાં બે ચાર આપઘાતના કિસ્સા બને છે તો એમાં મા બાપે ફોર્સથી લેવડાયેલા એના પ્રવાહો છે વિષયો છે જેને ગણિત નથી આવડતું એને બળજબરીથી સ્ટેટસ માટે બાજુનો બાળક અથવા તો પોતાના કુટુંબનો કોઈ બાળક સાયન્સમાં ગયો છે માટે મારો બાળક સાયન્સમાં થવો જવો જોઈએ આવું જે સ્ટેટસ છે એના કારણે બાળકની બળજબરીથી આવો પ્રવાહ કે વિષય લેવડાવવામાં આવે છે અને બાળકની મેન્ટલ એબિલિટી એના માટે નથી હોતી એ સંજોગોની અંદર બંને બાજુ પીસાય છે કારણ કે મા બાપ એની વ્યવસ્થા માત્ર ટ્યુશનની કરે છે પૈસા ખર્ચે છે શિક્ષકો એને ભણાવનારા છ હોય છે ભણનાર બાળક એક જ હોય છે એટલે છ શિક્ષકો વચ્ચે બાળક પીસાય છે મા બાપ પૈસા ખર્ચે અને ફોર્સ કરે છે કે આટલા પૈસા ખર્ચા છે માટે કોઈપણ સંજોગોની અંદર ટકા લાવવાના છે જ્યારે આ પરિસ્થિતિમાં એની પાસે પરિણામ નથી આવતું તો આપણે બને આવા આપઘાતજનક કિસ્સાઓ જોઈ શકીએ છીએ આ જે કિસ્સાઓ છે એ મા બાપની ખોટી ખ્વાહિશો અને ખોટી મનોકામનાઓ જે બાળકને બનાવવા માટેની છે એના તદ્દન ખોટા ઉદાહરણો છે બાળકને બનાવવાનું નથી બાળકને બનાવવા માટેનું વાતાવરણ પૂરું પાડવાનું છે જોઈ વાતાવરણ પૂરું પાડો તો બાળક પોતાની મેળે પોતાને જ્યાં જવું છે જ્યાં ખેલવું છે જ્યાં એનો વિકાસ કરવો છે એ ચોક્કસ કરશે અને એ દિશામાં એ પોતાનું સારું સ્થાન મેળવી શકશે મિત્રો પટેલ સાહેબ ડૉક્ટરેટ ડિગ્રી ધરાવે છે એને એમને ત્યાં પીએચડીના પીએચડીના સ્ટુડન્ટ પણ તેમને ત્યાં અભ્યાસ કરવા આવે છે વિદેશના વિદ્યાર્થીઓ પણ એમની સાથે ભણી રહ્યા છે તો આપણને અહીંયા પ્રશ્ન થાય કે વિદેશની જે શિક્ષણ પદ્ધતિ છે અને જે ભારતની જે શિક્ષણ પદ્ધતિ છે એમાં શું ફેર જોવા મળે છે આપણે ત્યાં અહીંયા જે મોટાભાગે શિક્ષણની પ્રથા ચાલે છે કેજીથી બારમા સુધી જુઓ ઇવન કોલેજની અંદર અમે લોકો ભણાવતા હોઈએ છીએ તો બાળકના માઇન્ડસેટ એ પ્રકારનું છે કે પહેલાં શીખવવામાં આવે પછી જ એ સ્વાધ્યાય કરે જ્યાં સુધી શીખવવામાં ના આવે ત્યાં સુધી એ આગળનું ભણતો નથી ઇવન તમે જુઓ કે શાળાઓની અંદર કેટલીક ફરિયાદો બાળકો કરે કે આ કોર્સમાં નથી ચાલ્યું પૂછાયું છે કારણ કે શિક્ષકે જો વર્ગમાં એને ના ચલાવી હોય ભલે શિક્ષક દસ મિનિટ માટે પણ એ પાઠને પૂરો કરે તો એનું માઇન્ડસેટ છે કે ચાલી ગયો જો નથી ચલાવ્યું તો બાળક વાંચવા તૈયાર નથી એટલે આપણા ત્યાં બાળકોનું જે રીડિંગ ફેશન છે ને એ પોસ્ટ લર્નિંગ છે કે વર્ગમાં ચાલે એ પછી જ એ વાંચી શકે અથવા વર્ગમાં ચાલે પછી સ્વાધ્યાય કરી શકે વિદેશોની અંદર એનાથી ઉલટું ચાલે છે કે બાળકોને પહેલાં પ્રી લર્નિંગ સેશન આપવામાં આવે છે કોઈ પણ વસ્તુ શીખવવાની છે વર્ગખંડમાં તો એને અગાઉથી જાણ કરવામાં આવે છે એક સપ્તાહ કે બે સપ્તાહ પહેલાં બાળકને એ ટોપિક ઉપર લાઇબ્રેરીમાંથી વાંચન કરવું હોય પોતાના પુસ્તકોમાંથી તૈયાર થવું હોય તો એ તૈયાર થઈને આવે છે અને પછી જ્યારે ક્લાસરૂમમાં જાય છે ત્યારે પોતે પ્રી લર્નિંગ દ્વારા એને જે એ અભ્યાસમાં એ સ્વાધ્યાયમાં જે મુશ્કેલીઓ છે એની ચર્ચા બાળકો સાથે બધા બાળકો સાથે પણ કરે છે અને એના શિક્ષક સાથે પણ કરે છે એટલે બાળક ત્યાં પ્રી લર્નિંગ સેશનમાં તૈયાર થઈને વર્ગમાં આવ્યું હોય છે એટલે એને એ સ્વાધ્યાયમાં પડતી બધી જ મુશ્કેલીઓનું સોલ્યુશન એ ત્યાં લાવી દે છે આપણે ત્યાં પોસ્ટ લર્નિંગની અંદર બાળક માત્ર શ્રોતા હોય છે શિક્ષક બોલ્યા કરે છે માહિતી આપ્યા કરે છે અથવા તો બોર્ડ ઉપર કંઈક લખાવ્યા કરે છે બાળક એને લખ્યા કરે છે અને એ શીખવ્યા પછી જે ભણે છે એટલે આ પોસ્ટ લર્નિંગની સેશન્સ આપણા ત્યાં જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી બાળક પ્રી લર્નિંગમાં આવી શકતો નથી અત્યારે અમે કેટલાક પ્રયોગો હવે શરૂ કર્યા છે કે પ્રી લર્નિંગ સેશન્સ આપણે જો ઉચ્ચ શિક્ષણમાંથી શરૂ કરીએ અને ધીમે ધીમે નીચે આવીએ કારણ કે જવાબદાર બાળકો મોટા બાળકો છે એને પ્રી લર્નિંગ સેશન માઇન્ડ સેટ કરવામાં આવે તો ધીમે ધીમે આપણે પ્રાથમિક કક્ષા સુધી પણ પ્રી લર્નિંગ સેશન દ્વારા ભણાવી શકીએ વિદેશોમાં જે મુક્ત વિકાસ છે એ લાઇબ્રેરીનો મહત્તમ ઉપયોગ થાય છે વિદ્યાર્થીઓ જે વધુમાં વધુ વાંચન કરે છે એનું કારણ આ જ છે કે એ પ્રી લર્નિંગ દ્વારા એ પહેલાં વાંચે છે અને પછી ક્લાસરૂમમાં શીખવા માટે જાય છે જ્યારે આપણા ત્યાં પહેલાં શીખવવામાં આવે છે અને પછી વાંચે છે મિત્રો સમયને અવકાશ નથી નહીં તો પટેલ સાહેબને કેટલાય પ્રશ્નો પૂછવાનું મન થાય છે મિત્રો કહેવાય છે કે વિદ્યા વિમુક્તા વિદ્યા દ્વારા બાળકને મુક્ત વાતાવરણ મળે અથવા તો એનામાં સ્વતંત્રતા કહેવાય એવો પ્રયત્ન થાય છે પરંતુ જ્યારે આપણી શિક્ષણ પદ્ધતિની ક્યાંક ખામી છે ક્યાંક મર્યાદા છે તો આજનું બાળક ક્યાંક વિમાસણમાં મુકાતું જોવા મળે છે સમાજની અંદર આપણે આપણા બાળકને આપણા સમાજમાં જે પણ બાળક ઉછરી રહ્યું છે તેને અન્યાય ન થાય તેવા આપણે બધા જ પ્રયત્નો કરીએ તેવી એવી શુભેચ્છા આપણે પટેલ સાહેબ પાસેથી મેળવીએ અને એ ઉપરાંત આપના મંતવ્યો આ કાર્યક્રમને આવકાર્ય છે આપ અમારા કાર્યક્રમ વિશેના મંતવ્યો આપના પ્રશ્નો અમને લખી જણાવી શકો છો મિત્રો આપ સૌનાવાથી હું પટેલ સાહેબનો આભાર માનું છું